महादेव नो नाद एटले ब्राह्मण शस्त्र अने शास्त्र नो संवाद एटले ब्राह्मण हमणा राजभाई कीधु जेमां तमने शस्त्र पण जोवा मळे अने जेनामां तमने शास्त्र पण जोवा मळे शस्त्र अने शास्त्र नो संवाद एटले ब्राह्मण पूजा पाठ जप एटले ब्राह्मण होम हवन अने तप एटले ब्राह्मण साहेब आनाथी आगळ भजन अने भोजन ने चाहनार ब्राह्मण भजन अने भोजन ने चाहनार ब्राह्मण ज्ञान ने गंगा वहावनार ब्राह्मण અડધું ઉઘાડું અંગ એટલે બ્રાહ્મણ સાહેબ તમે સુદામાને જોવો ને એનું શરીર અડધું ઢાકેલું હોય પણ આ દેશનો એક ગરીબ બ્રાહ્મણ કોઈની સામે હાથ લાંબો ન કરે એ અયાચક અજાચક બ્રાહ્મણો આય બેઠા છે ભલા પણ આય આની વાતો કરવા બેહી જઈ ને તો પૃથ્વી કા કાગજ કરું લિખની કરું વનરાય સાત સમુદ્ર શાહી કરું એના ગુણ લખ્યા ન જાય એટલો બધો મોટો ઇતિહાસ પાલીવાળ બ્રહ્મ સમાજનો છે અને એક એક પ્રસંગ આદિગોળ બ્રાહ્મણ જે ભાગ એક અને બે જે પુસ્તકો લખાણા છે ભાઈ શંકરભાઈ ભટ્ટે ગામડા ગામડા ખૂંદી અને જે ઇતિહાસ ભેગો કર્યો છે સાહેબ મેં હમણાં જ કાર્યક્રમમાં હીરબાઈમાંનો પ્રસંગ કીધો તો દિલીપભાઈ રમણા પરિવારમાં ભાગવત કથા હતી ને હમણાં જ મેં એ વાત કરી હતી એટલે બ્રાહ્મણોનું જે સર્વસ્વ છે એમ અને એટલા માટે અડધું ઉઘાડું અંગ એટલે બ્રાહ્મણ અને આઝાદીનો જંગ એટલે બ્રાહ્મણ સાહેબ દેશની માલિપા આઝાદીમાં પહેલું કોઈ બલિદાન આપવામાં આવ્યું હોય તો એ મંગલ પાંડે સાહેબ બ્રાહ્મણ આ કોઈ જેવી તેવી વાત નથી હા અને મંગલ પાંડેથી લઈ અને લઈ તે હાથમાં એ ઝાંસી તણી રાણી હતી અને લડતી હતી રણ જંગમાં એ ઝાંસી તણી રાણી હતી મર્દ સમી માનવરી રહેતી હતી હિન્દુસ્તાનમાં આમ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં હા અને